નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું એક ટ્રેડિશનલ રેસિપી શેર કરવા જઈ રહી છું જે લુપ્ત થવાના આવે છે. હા મિત્રો, એ રેસિપી છે દહીંથરા. મિત્રો, દહીંથરા બે રીતે બનાવવામાં આવતા હોય છે. એક તો દહીંથરા સોલ્ટી અને સ્વીટ. આજે આપની સાથે હું સોલ્ટી દહીંથરા કઈ રીતે બને તેની રેસિપી શેર કરવા જઈ રહી છું. મિત્રો, ટ્રેડિશનલી શિખંડ સાથે ઘણી બધી રેસિપીઓ સર્વ કરવામાં આવતી, જેમાંની દહીંથરા એ એક રેસિપી છે જેને શિખંડ સાથે સર્વ કરવામાં આવતી હોય છે. તો ચાલો બનાવીએ દહીંથરા. આવી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે. દહીંથરા બનાવવા માટે મેં અહીં લીધેલ છે 1 કપ મેદો. લોટ ચાળી લીધા બાદ સૌ પ્રથમ એડ કરીશું મીઠું સ્વાદ મુજબ. તેમજ હવે આપણે અહીં ઘીથી મોણ આપવાનું છે. અહીં મોણ આપવા માટે જે ઘી યુઝ થાય છે તે નોર્મલ ટેમ્પરેચર હોય તેવું લેવાનું છે. અહીં સારી રીતે બૂઠી પડે તેવું મોણ આપણે આપવાનું છે. અહીં આપણી મોણની કન્સિસ્ટન્સી બરાબર છે. મિત્રો, આ રેસિપીમાં લોટ બાંધવાની ખૂબી છે. દહીંથી લોટ બાંધી અને તૈયાર કરવામાં આવતી રેસિપી એટલે દહીંથરા. તો થોડું થોડું દહીં લઈ અને સાવ હળવા હાથે જ લોટ બાંધવાનો છે. આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે લોટમાં પરત રહે એ રીતે હળવા હાથે લોટ તૈયાર કરીશું. અહીં આપણે લોટ તૈયાર કરવા માટે જે દહીં યુઝ કરીએ તે મીડિયમ ખટાશ ધરાવતું હોય તેવું દહીં અહીંયા યુઝ કરવાનું છે. વધારે પડતું ખાટું દહીં અહીં એવોઇડ કરવાનું છે. અહીં લોટ તૈયાર કરતી વખતે એ વાતનું બરાબર ધ્યાન રાખવાનું છે કે દહીંનું પ્રમાણ વધી ન જાય અને લોટ સોફ્ટ ન બની જાય. અહીં દહીંથરા માટેનો લોટ તૈયાર છે. હવે આ લોટ પર કોટનનું સાફ વ્હાઇટ ભીનું કપડું રાખી અને આ લોટને 20-25 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. 20-એક મિનિટ પછી અહીં આ લોટ પર આપણને વ્હાઇટ વ્હાઇટ ડોટ્સ દેખાય છે, મતલબ કે આ લોટ સારી રીતે સેટ થઈ ગયેલ છે. મિત્રો, આ દહીંથરાનો લોટ તૈયાર કરવા માટે દેશી ઘી તેમજ દહીંનો સારા એવા પ્રમાણમાં યુઝ થાય છે. તેમજ આ દહીંથરાને દેશી ઘીમાં ફ્રાય કરવામાં આવે છે. તો તે માટે મેં એક પેનમાં દેશી ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે. જ્યાં સુધી આપણું ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે દહીંથરા તૈયાર કરીશું. મિત્રો, લોટમાંથી થોડો થોડો લોટ આ રીતે હાથમાં લેવાનો અને હળવા હાથે આ રીતે થપથપાવી અને રાઉન્ડ દહીંથરા તૈયાર કરવાના છે. સાવ હળવા હાથે બનાવવાના છે જેથી અંદરની સાઈડ પણ ખૂબ જ પોલા રહે, જેથી જેને ફ્રાય કરતી વખતે અંદરથી કાચા ન રહે. તેમજ ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં લોટ લઈ અને નાના નાના બનાવવાના જેથી સરસ ક્રિસ્પી બને. આ રીતે હાથમાં લોટ લઈ અને બંને એટલા હળવા હાથે જ આ દહીંથરાને તૈયાર કરવાના છે. આ રીતે આપણે બધા જ દહીંથરા અહીં તૈયાર કરીશું. મિત્રો, મેં અહીં બધા જ દહીંથરા તૈયાર કરી લીધા છે. સાઈઝમાં ખૂબ જ નાનકડા અને પાતળા પાતળા જ તૈયાર કરવાના છે જેથી અંદરની સાઈડ પણ સારી રીતે ચડી જાય. દહીંથરાને ફ્રાય કરવા માટે મીડિયમથી પણ થોડું ઓછું આ ઘી ગરમ કરવાનું છે. તેમજ સ્ટવની ફ્લેમ મીડિયમથી પણ થોડી ઓછી સેટ કરી અને ધીમા ધીમા તાપે આ દહીંથરાને ફ્રાય કરવાના છે જેથી અંદરની સાઈડ પણ સારી રીતે ચડી જાય. મિત્રો, આજકાલના ફાસ્ટફૂડના યુગમાં આપણી ટ્રેડિશનલ વાનગીઓ વિસરાતી ન જાય એટલા માટે મેં ઘણી બધી ટ્રેડિશનલ રેસિપીઝ જેવી કે ઓછા ઘી તેલમાં તૈયાર થતા ચૂરમાના લાડુ, બરફી ચૂરમું, દળપાક, મધપૂડો, ચાદરિયું, બગડાની કઢી તેમજ કઢીની વિવિધ વેરાયટીઝ મારી ચેનલમાં શેર કરેલી છે, જે આપ એકવાર અચૂક જોજો અને એ રીતે બનાવી અને ટેસ્ટ કરજો. હવે ખૂબ જ ધીમે ધીમે આ દહીંથરાની આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે.
અને ફ્રાય કરવા પણ આપણે એટલું જ કેરફુલ રહેવાનું છે, કારણ કે આપણે અહીં ખૂબ જ હળવા હાથે લોટ બાંધેલ છે. મિત્રો, આ દહીં થરાને ફ્રાય થવામાં ખૂબ જ ટાઈમ લાગે છે. અપર લેયર સરસ ગોલ્ડન થતા જ એક્સ્ટ્રા ઘી નિતારી અને આ દહીં થરાને આપણે પ્લેટમાં લઈશું. તેમજ સેમ વે આપણે બાકીના દહીં થરા પણ ફ્રાય કરી લઈશું. મિત્રો, તમે બાળકોને બિસ્કિટના ઓપ્શનમાં આવો હેલ્ધી નાસ્તો બનાવીને આપી શકો. મિત્રો, મેં અહીં બધા જ દહીં થરા ફ્રાય કરી લીધા છે અને પડેલા છે તો પણ કેવા ટેમ્પટિંગ દેખાય છે. ટેમ્પટિંગ છે એવા સ્વાદના પણ ખૂબ જ સરસ છે. એક ખોલીને બતાવું. અંદરથી પણ બિલકુલ કાચા નથી, કારણ કે આપણે ખૂબ જ નાના નાના શેપમાં બનાવેલ છે અને ખૂબ જ પાતળા પાતળા બનાવેલ છે. મિત્રો, તો તમે પણ ચોક્કસ બનાવજો દહીં થરા, તેમજ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. મારી આ રેસીપી સારી લાગે તો એક લાઈક કરી આપના બધા જ ગ્રુપ્સમાં શેર કરી દેજો, તેમજ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.